સમગ્ર તાંદલજા વિસ્તારમાં છેલ્લા એક મહિનાથી ગંદા અને દૂષિત પાણી આવે છે જે અંગે વારંવાર ફરિયાદ કરવામાં આવી છે પરંતુ આજ દિન સુધી કોઈ ચોક્કસ પગલા ભરવામાં આવ્યા નથી હાલમાં મુતુરઝા પાર્ક ઝમઝમ પાર્ક આદિલ પાર્ક શાહબાઝ પાર્ક ગફ્ફાર પાર્ક મધુરમ સોસાયટી નૂરજહા પાર્ક તાંદલજા ગામ આ તમામ વિસ્તારમાં લોકો ગંદા પાણીની સમસ્યાથી ત્રસ્ત છે જેના કારણે બીમારીઓ વધે છે ઝાડા ઉલટીના કેસો નોંધાયા છે કોલેરા ફાટી નીકળે તેવો ભય છે જેથી તાત્કાલિક રાહે પગલાં લેવા વિનંતી છે જો યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો આગામી દિવસમાં મ્યુ કમિશનરનો ઘેરાવ કરવામાં આવશે નરેશ શેખ વડોદરા સમગ્ર તાંદલજા વિસ્તારમાં છેલ્લા એક મહિના ઉપરાંતના સમયથી ગંદા પાણીની ખૂબ જ મોટી સમસ્યા બની છે અને એ સમસ્યા બાબતે ખૂબ જ વખતે રજૂઆત કરી છે કોર્પોરેશનના તંત્રને ખૂબ જ માહિ એ બાબતે ફરિયાદો કરવામાં આવી છે પરંતુ હાલમાં પણ મુર્તુજા પાર્ક મધુરમ સોસાયટી નૂરજહાં પાર્ક શાબાજ પાર્ક આદિલ પાર્ક તેમજ તાંદલજા ગામના તમામ વિસ્તારોની અંદર ગંદા પાણી આવી રહ્યા છે આ ગંદા પાણીના કારણે લોકો ખૂબ જ પરેશાન હાલ છે પીવા માટેના પાણી પણ લોકોને બહારથી લાવવા પડે છે કુલરો ખરીદવા પડી રહ્યા છે અને એના સાથે સાથે બીમારીનો પણ લોકો ભોગ બની રહ્યા છે અને આ તમામ બાબતોની રજૂઆત છતાં તંત્ર જાગતું નથી અને એ બાબતે જો આગામી દિવસોમાં તંત્ર દ્વારા કોઈ સખ ચોક્કસ કાર્યવાહી કરવામાં નહીં આવે તો એ અંગે આંદોલન છેડવામાં આવશે